अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। जनाब बाबू भाई सोपारी वाला गर्ल्स प्राइमरी स्कूल धोरण 6 विषय गुजराती। विषयांक रावण नो मिथ्याभिमान। विद्यार्थी मित्रों, आ पहला ना तास मां आपने पाठ नंबर 11 जादुई पत्र नी वार्ता आ पाठ नो परीक्षा लक्षी पुनरावर्तन करिया हता। आजे आपने पाठ नंबर 12 रावण नो मिथ्याभिमान आ कथा काव्य छे एनु परीक्षा लक्षी पुनरावर्तन करीशु। रावण नो मिथ्याभिमान काव्य ना लेखक छे गिरधर। तो चलो विकल्पो जोईए। पहलो विकल्प छे स्वयंवर कोनो हतो। जवाब में आवशे बी सीतानो। प्रश्न नंबर 2 सीताना स्वयंवर में मुकेल धनुष्यनु नाम शुं हतुं। जवाब आवशे ए त्रयंबक। सीता स्वयंवर में मुकेलुं धनुष्य कोनुं हतुं। जवाब में आवशे ए शिवनुं। शिव पार्वती ने स्तुति करता सीताए शिव ने केवा कहिया छे। जवाब में आवशे सी संकट हरण, एटले संकट ने दूर करनार। सीता कोने वरमाणा पहेरावानी हती। जवाब में आवशे डी श्री राम ने। छठू रावण कया देश नो राजा हतो। रावण जवाब में आवशे बी लंका नो राजा हतो। रावणे कया पर्वत ने हलावी नाख्यो हतो। रावणे कैलाश ने हलावी नाख्यो हतो। जवाब में आवशे सी। आठमू रावण नो मिथ्याभिमान काव्य में आखरे रावण खाली जग्या शू थयो दबायो धनुष्य नी नीचे दबायो हतो। नवमू रावण नाम भाई नु नाम शू हतो। जवाब में आवशे डी रावण ना भाई नु नाम कुंभकर्ण हतो। नीचेना प्रश्नोना उत्तर एक एक वाक्य में लखो। अभिमानी रावणे राजा जनक ने शू पूछ्यू। अभिमानी रावणे राजा जनक ने पूछ्यू। इन्वर्टेड कोमा में लखजो। ते सीताना स्वयंवर में माटे कई प्रतिज्ञा लीधी छे। प्रश्न नंबर 2 जनक राजाए रावण ने त्रयंबक धनुष्य देखाणी ने शू कह्यू। जनक राजाए रावण ने त्रयंबक धनुष्य देखाणी ने कह्यू के आ धनुष्यनी चाप चढ़ावशे तेने वरमाणा पहेरावशे। आ धनुष्यनी चाप जे चढ़ावशे तेने सीता वरमाणा पहेरावशे। त्रीजो सीताने सी चिंता थई। रावणे धनुष्य ऊंचकवा माटे आवतो जोईने सीताने रावण धनुष्य ऊंचकशे एनी चिंता थई। चौथू रावण पोताना होठ दांत वडे शा माटे पीसे छे। रावण थी शिव धनुष्य खस्यू पण नहीं एटले एना मन में संताप थयो। आथी ते क्रोध थी पोताना होठ दांत वडे पीसे छे। આગળ પાંચમો ધનુષ્યની નીચે દબાયેલો રાવણ જનકને કોનો ડર બતાવે છે। ધનુષ્યની નીચે દબાયેલો રાવણ જનકને કુંભકર્ણ ઇન્દ્રજીત અને રાક્ષસોનો ડર બતાવે છે। છઠ્ઠું રાવણ સાથે ઝંકવાળો પડી ગયો। રાવણે એના 20 હાથથી ધનુષ્ય ઉચકવાનો પ્રયત્ન કર્યો પણ ધનુષ્ય સહેજ પણ હાલ્યું નહીં તેથી તે ઝંખવાળો પડી ગયો। રાવણ દડાની જેમ કોને ગોળ ફેરવતો હતો? તો રાવણ દડાની જેમ મેરુ અને મંદરાચણ પર્વતોને ગોળ ફેરવતો હતો। આઠમું રાવણનો મિથ્યાભિમાન કાફીના કવિનું નામ લખો। આપણે આગળ જ જોયા રાવણનો મિથ્યાભિમાન કાવ્યના કવિનું નામ ગિરધર દાસ છે। આગળ વ્યાકરણ વિભાગ જોઈએ। નીચેના વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ્ય શોધીને લખો।
કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર, જેમાં વિકટ વિશેષણ છે અને દ્રષ્ટિ એ વિશેષ છે. બીજો, હું રાવણ બળિયો સત્ય, બળિયો વિશેષણ અને વિશેષ છે રાવણ. ત્રીજું, ઉભું કર્યું જવ ધનુષ્યે, ધનુષ્યને અતિ બળ કરી મહાકાય, વિશેષણ આવશે અતિ અને વિશેષ આવશે બળ. આગળ નીચેના વાક્યોમાંથી ક્રિયા વિશેષણો શોધીને લખો. આપણે એમાંથી ક્રિયા વિશેષણ, ક્રિયા એટલે કામ શું છે તે જોઈને લખવાનું છે. આલ્યાજનક, તે શું પણ કર્યું છે, એમાં ક્રિયા વિશેષણ છે શું. બીજું, લેસ હાલે નહીં, તે ઘણો ભાર ત્યંબક, એમાં આવશે ક્રિયા વિશેષણ લેસ. ત્રીજો, તેની ઉપર પડ્યો ત્રંબક, ચંપાયો તેની વાર, એમાં છે ઉપર, ક્રિયા વિશેષણ આવશે ઉપર. આગળ આપણે વાર્તા જોઈશું, જેમાં મુદ્દાઓ આપેલા છે અને આ મુદ્દા પરથી આપણે વાર્તા લખવાની છે. આવી રીતે તમારા પર તમને પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે. ઘણા બધા મુદ્દાઓ આપવામાં આવે છે અને આ મુદ્દાના આધારે આપણે વાર્તા લખવાની હોય છે. તો જોઈએ, નીચેની રૂપરેખા પરથી વાર્તા લખી વાર્તાને યોગ્ય શીર્ષક આપો અને તેનાથી મળતો બોધ લખો. વાર્તાને આપણને શીર્ષક પણ આપવાનું રહેશે. એક ખેડૂત દરરોજ 100 સોનાનો ઈંડું આપતી મરઘી, બીજું ખેડૂતનો લોભ, મરઘીને મારી નાખવી, કંઈ ના મળવું, ખેડૂતનું પસ્તાવું ને બોધ. ચાલો વિદ્યાર્થી મિત્રો, વાર્તા કઈ રીતે લખીએ તે જોઈશું. સૌથી પહેલા તો ફકરા પાડો. એક ખેડૂત હતો, તેની પાસે એક મરઘી હતી. તે દરરોજ સવારે સોનાનું એક ઈંડું મૂકતી હતી. ખેડૂત સોનાનું ઈંડું શહેરમાં જઈ વેચી આવતો હતો. તેને સોનાના ઈંડાની સારી રકમ મળતી હતી. આવી રીતે એક એક વાક્ય રચીને તેને બીજા વાક્યથી જોડવાનું રહેશે. ખેડૂત સુખચેનથી રહેવા લાગ્યો. ફકરા પૂર્ણ થયો, નવા ફકરા શરૂ કરીએ. એક દિવસ ખેડૂતને વિચાર આવ્યો, આ મરઘીએ મારીને તેના શરીરમાંથી સોનાના બધા ઈંડા એક સાથે કાઢી લેવામાં આવે તો કેવું સારું. દરરોજ સોનાનું ઈંડું વેચવા શહેરમાં જવાની ઝંઝટ મટી જાય. આમ વિચારી ખેડૂતે બીજે દિવસે મરઘીને મારી નાખી, પણ મરઘીના શરીરમાંથી સોનાનું એક પણ ઈંડું મળ્યું નથી. તેણે શું કર્યું કે રોજે રોજે એક એક ઈંડો મળે છે તો રોજે શહેર જવું પડે છે, એટલે હું મરઘીને મારી નાખું છું અને એમાંથી બધા ઈંડા એક સાથે કાઢીને લઈ લઈશ. તે મરઘીને કાપે છે, પણ તેમાંથી એક પણ ઈંડું તેને મળતું નથી. ખેડૂતને મરઘી મારી નાખવાનો ઘણો પસ્તાવો થયો. મરઘી મરવાથી દરરોજ મળતું સોનાનું ઈંડું પણ તેણે ગુમાવ્યું. હવે તેણે મરઘીને મારી નાખ્યા, એમાંથી એક પણ ઈંડું ના મળ્યું, એટલે તેને ખૂબ જ પસ્તાવો થયો. વિદ્યાર્થી મિત્રો, આપણે જ્યારે પણ લોભ કરીએ એટલે કે લાલચ કરીએ ત્યારે આપણા હાથે કંઈ આવતું નથી. એટલે આ કાવ્ય, આ વાર્તામાંથી આપણને શું બોધ મળે છે, બોધ લખીએ. આ વાર્તા પરથી બોધ મળે છે કે વધારે લોભ કરવો નહીં. લોભ કરવાથી પસ્તાવાનો વખત આવે છે. ક્યારે કોઈ પણ દિવસ આપણે લોભ કરવો જોઈએ નહીં. જો આપણે લોભ કરીશું એટલે કે લાલચ કરીશું તો આપણા હાથે જેટલું છે તે પણ ચાલ્યા જશે અને વધારે
આવશે પણ નહીં અને આપણને પસ્તાવાનો વખત પણ આવશે। વિદ્યાર્થી મિત્રો, આ આપણો પરીક્ષા લક્ષી પુનરાવર્તન થયું, જેમાં આપણે એક વાક્યના પ્રશ્નો જોયા, વિકલ્પો જોયા અને આ વાર્તા જોઈ। આવી રીતે તમારે તમારી પરીક્ષામાં કોઈ પણ વાર્તા પૂછાય તો તેના મુદ્દાના આધારે તમારે વાર્તા લખવાની રહેશે। અલ્લાહ હાફિઝ। વિદ્યાર્થી મિત્રો, તમારે આ બધું તમારી નોટબુકની અંદર એક વાર લખવાનું રહેશે, ફરજિયાત। અલ્લાહ હાફિઝ।